કાંકરેજ તાલુકાના થરાનગરની નજીક આવેલ તાણા ગામે તળાવની પાળે ઘેઘૂર 400 વર્ષ જૂનો અડીખમ વડ અને પ્રાચીન ચામુંડા માતાનું મંદિર આવેલું છે. ત્યાં દર વર્ષે મહાસુદ સાતમના દિવસે ગામ સમૂહ ઉજાણી થાય છે. ગામના દરેક સમાજના લોકો આ સાતમના દિવસે પોતાના ઘરેથી રસોઈ બનાવતા નથી, પણ ટોપલામાં રસોઈની સામગ્રી લઈ ચામુંડા માતાજીના મંદિરની બાજુમાં આવેલા તળાવમાં ચૂલા બનાવી રસોઈ બનાવે છે. રસોઈમાં દાળ ભાત લાડવા શાક બનાવી માતાજીને પ્રસાદનો ભોગ ધરાવે છે. ત્યાં મંદિરની આજુબાજુની જગ્યાએ સગા સંબંધીઓ મિત્રો સાથે બેસીને ભોજન પ્રસાદ પણ લે છે. તેમજ આવનારા દરેક ભક્તોને પણ પ્રસાદનો આગ્રહ કરે છે અને અહીં જે લોકો શેર માટીની ખોટ હોય છે તે માનતા પણ માને છે. જ્યારે શેર માટીની ખોટ પૂરી થાય ત્યારે માતાજીની માનતા પૂરી કરવામાં આવે છે. આ મંદિરની બાજુમાં મોટો વડવૃક્ષ આવેલો છે. એવું કહેવાય છે કે વડવૃક્ષ 400 વર્ષ જૂનો હોય તેવું લોકમુખે ચર્ચાય છે. આ ઉજાણીના દિવસે જો કોઈના ઘરમાં કોઈનું મૃત્યુ થાય તો પણ પહેલાં માતાજીની ઉજવણી કરવામાં આવે છે અને જ્યાં સુધી માતાજી રજા ન આપે ત્યાં સુધી કોઈ ઘરે જતું નથી. જ્યારે માતાજીની રજા મળે પછી સૌ પોતપોતાના ઘર તરફ પ્રયાણ કરે છે. આ પર્વની ઉજવણીમાં વર્ષોની પરંપરા મુજબ તે ગામના નાયક ભાઈઓ આવે છે, ભૂગળ વગાડી ઉજાણી માટે આમંત્રિત કરે છે. રાત્રે ભવાઈ વેશ ભજવી ચામુંડા માતાજીના ગુણગાન પણ ગાય છે. આખા ગુજરાતમાં અનોખું સ્થાન આ એકતા અખંડિતતાની જ્યોત સમાન મહાસુદ સાતમની ઉજાણી ધરાવે છે. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા જ્યાં આડીને આવેલ તાણા ગામ છે ત્યાં દર વખતે મહાસુદ સાતમના દિવસે ચામુંડમાના મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આપણી સાથે સરપંચ જોડાયા છે ગિરીશભાઈ, એમની સાથે જાણવાની કોશિશ કરે છે. ગિરીશભાઈ, શું કહેશો, દર સાલની જેમ અહીંયા આપણે માતાજીની જે ઉજવણી કરવામાં છે, શું છે ત્યાંનો મહિમા? મહાસુદ સાતમના દિવસે થરા નગરને અડીને આવેલું અમારું તાણા ગામ, વર્ષોની પરંપરા એવી છે કે અહીંયા જે વડ છે એ કબીર વડ પછી ગુજરાતમાં બીજો નંબરનો વડ કહેવાય એવો અહીંયા વડ છે, જે આશરે 400 વર્ષ જૂનો છે. અને અહીંયા માતાજીનું ભવ્ય ચામુંડા માતાનું મંદિર છે. અહીંયા જૂની વાયકા એવી છે કે બાજુમાં તળાવ આવેલું છે, ત્યાં પહેલાં આંબલીનું ઝાડ હતું. આશરે 401 વર્ષ પહેલાં ત્યાં નીચેથી આંબલીના ઝાડ નીચેથી તળાવમાંથી ચામુંડા માતાની મૂર્તિ નીકળી હતી અને જે દિવસે મૂર્તિ પ્રગટ થઈ હતી, માતાજીનું જે દિવસે પ્રગટ સ્થાન હતું, એ દિવસ મહાસુદ સાતમનો હતો. એટલે મહાસુદ સાતમના દિવસે અહીંયા ભવ્ય ઉજાણી કરવામાં આવે છે. ઉજાણીના દિવસે ગામના તમામ જ્ઞાતિના લોકો અહીંયા આવે છે, અહીંયા જાતે રસોઈ બનાવે છે અને અહીંયા એક સાથે બધા પ્રસાદ લે છે. અહીંયા તમામ જ્ઞાતિના લોકો એક કૌટુંબિક ભાવનાથી આવતા હોય, અમારા ગામમાં એક ભાવાત્મક દ્રશ્ય સર્જાય છે. બધા લોકો એક પરિવારની ભૂમિકાથી તમામ નાત જાતના તમામ ભેદભાવ ભૂલી અને એક કુટુંબની માફક એક સાથે બેસી અને બધા અહીંયા પ્રસાદ આરોગ્ય છે. અહીંયા ઇતિહાસ અમારા ગામનો એવો છે કે અમારા ગામમાં કોઈ એવો અપબનાવ બન્યો હોય, કોઈનું મૃત્યુ થઈ ગયું હોય તો પણ એની અંતિમ ક્રિયા થઈ શકતી નથી, એના પહેલાં માતાજીનો ટોપલો કાઢવામાં આવે છે, અહીંયા માતાજીનો પ્રસાદ કરવામાં આવે છે અને માતાજીની ઉજાણી પતી જાય પછી જેની અંતિમ ક્રિયા કરવામાં આવે છે. ગામના લોકો માતાજીમાં ખૂબ આસ્થા ધરાવે છે, આ એનું એક ઉદાહરણ છે. તો આ હતા ગિરીશભાઈ સરપંચ, એમનું કહેવું હતું કે દર સાલે સાતમના દિવસે અહીંયા ઉજવણી કરવામાં આવે છે અને ગમે તે ગામના અંદર કોઈ પણ અપમૃત્યુ થયેલું હોય તો પણ પહેલી ઉજવણી કરવામાં આવશે, ત્યારબાદ જ પછી ત્યાં અંતિમ ક્રિયા કરવામાં આવે છે. માનસી ચૌહાણ, ડીકે ન્યૂઝ ચેનલ, કાંકરેજ.